હવે આપણે શું કરીએ હનુમાન? હું એ જ વિચારી રહ્યો છું. જમીન અહીંયા સમાપ્ત થઈ ગઈ અને આગળ તો પાણી જ પાણી છે. કંઈ સમજાતું નથી. દરેક પગલે મુશ્કેલી વધી રહી છે અને સમય ખૂબ ઓછો છે અને લંકા હજી બહુ દૂર છે. પણ બાબાએ તો કહ્યું હતું કે જ્યારે આ રીતિ અને મીઠાવાળું પાણી તમને મળી જશે ત્યારે સમજી લેજો કે લંકા બહુ નિકટ છે. હનુમાન, બાબાએ તો એ પણ કહ્યું હતું કે તમે જો સ્વયંમાં શોધશો તો તમને લંકા મળી જશે. હા, પણ હું પોતાને કઈ રીતે શોધું? એક મહિનો પૂર્ણ થવાનો છે, શું ફાયદો અહીંયા આવવાનો? બસ બહુ થયું, હવે બસ. અત્યારે હું એક પ્રણ લઉં છું કે જ્યાં સુધી લંકા વિશે ખબર ન પડે હું કંઈ ખાઈશ નહીં અને પીશ પણ નહીં. યદી ભગવાનની ઈચ્છા છે કે આપણે લંકા સુધી પહોંચીએ તો તેઓ સ્વયં આવીને માર્ગ દેખાડશે. હું પણ તમારી સાથે છું હનુમાન, હું પણ પ્રણ લઉં છું. અને હું પણ, અને હું પણ, અને અમે સર્વ પણ, અમે પણ ત્યાં સુધી વ્રત રાખશું. આપ સૌ વ્રત રાખો અને હું મારું વ્રત તોડું છું. હા, ત્યાં થોભી જાઓ. આગળ નહીં વધતા, આગળ નહીં વધતા, થોભી જાઓ. ઘણા દિવસથી સારું ભોજન નથી મળ્યું, આટલું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે છોડી જાઓ? આમને નહીં મારો, તમે મને ખાઈ જાઓ. તમારામાંથી તો બહુ સરસ સુગંધ આવે છે, પહેલા હું તને ખાઈશ. હા હા, તમે ખાઈ જાઓ મને. તને ડર નથી લાગતો મારાથી? હું કોઈનાથી નથી ડરતો, હું પ્રસન્ન છું કે મારું શરીર મર્યા પછી પણ કોઈના કામમાં આવ્યું. તું ભલો માણસ છે, હું ભોજન આરંભ કરું છું. હા, કેવો ગિદ્ધ છે તું. એક એ પુણ્યાત્મા ગિદ્ધ હતો જેણે જાનકી માતાની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપી દીધા, અને તું અમને ખાવા ઈચ્છે છે? કયા પુણ્યાત્માની વાત કરો છો તમે? જટાયુને. શું જટાયુ જીવિત નથી? નહીં, મને વિશ્વાસ નથી થતો. જટાયુ મારા ભાઈ. તમારો ભાઈ? હા, મારું નામ સંપાતિ છે, જટાયુ મારો ભાઈ હતો. દુષ્ટ રાવણ સીતા મૈયાનું અપહરણ કરીને લઈ જતો હતો. શું? મૈયાને રાવણથી બચાવવા જટાયુએ હિંમત દેખાડી અને યુદ્ધ કર્યું અને પોતાના પ્રાણ આપી દીધા. તમે લોકો કોણ છો અને ક્યાં જાઓ છો? હું જામવંત છું, અને આ કેસરી નંદન હનુમાન, આ અંગદ નલ નીલ, અમે સીતા મૈયાને શોધવા માટે લંકા જઈએ છીએ. પણ અમને ખબર નથી કે લંકા ક્યાં છે. લંકા? લંકા આ સમુદ્રની પેલે પાર છે. સમુદ્રના પેલે પાર? હા, પણ તમે લોકો સમુદ્ર પાર કેવી રીતે કરશો? હું અવશ્ય તમારી સહાયતા કરત જો મારી પાંખો તૂટી ન ગઈ હોત. હવે મારી પાસે ઉડવાની શક્તિ નથી રહી, મને ક્ષમા કરી દો. જટાયુ મારા ભાઈ. તો જાઓ રણાસુરને કહી દો કે બધાના ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દે. કઈ પણ નથી સમજાતું કે સમુદ્રની પેલે પાર કેવી રીતે જઈશું. આપણે કઈ તો કરવું જ પડશે. પણ આપણે કરી શું શકીએ જામવનજી? શું આ સમુદ્ર પર પુલ બાંધી શકીએ છીએ આપણે? આ જન્મમાં તો શક્ય નથી. હવે શું કરીશું જામવનજી? બીજો કોઈ માર્ગ જ નથી. અને અહીંયા પુલ બાંધવો સંભવ નથી, તો અહીંયા બેસીને શું લાભ? આપણે સર્વ પોતાને શક્તિશાળી માનીએ છીએ ને, તો કેમ ના આપણી શક્તિની પરીક્ષા લઈએ? હું એમ નથી સમજતો કે સમુદ્ર પાર કરવો સંભવ છે. હું 3 લાંબી લાંબી છલાંગો મારી શકું છું, પણ સાગર પાર કરવો સંભવ નથી. જામવનજી, હું 6 છલાંગ લગાડી શકું છું, પણ એ પૂરતું નથી.
હું એક કૂદકો મારીને સમુદ્ર પાર કરી શકું છું, પરંતુ પાછા આવું સંભવ નથી. અરે તમે શું કૂદકાની વાતો કરો છો? આ સમુદ્ર જુઓ કેટલો વિશાળ છે. પેલે પાર જઈને પાછા આવવાનો માત્ર એક જ માર્ગ છે. જો કોઈને ઉડતા આવડતું હોય તો વધારે ચિંતા કરવાની વાત નથી. જાઓ, જઈને થોડો વિશ્રામ કરો. કાલે સવારે આ વિશે વિચારીશું, અને ત્યાર સુધી પ્રભુ શ્રી રામ પણ આવી જશે. હવે સમય આવી ગયો છે હનુમાન, કે તમે પોતાની શક્તિ ઓળખી લો. એને શોધવાની જરૂર નથી, પરંતુ તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે સ્વયંને શોધવા પડશે. તમે સ્વયંને શોધો હનુમાન. જ્યારે તમે સ્વયંને શોધી લેશો ત્યારે તમને લંકાની જાણ થઈ જશે. હંમેશા તમારા મનનું સાંભળશો તો અવશ્ય સ્વયંને શોધી લેશો. શું વિચારો છો હનુમાન? હું વિચારી રહ્યો છું કે બાબાએ કહેલા ત્રણે તત્વો, તાડના પાંદડા, રેતી અને મીઠાનું પાણી આપણને મળી ગયા છે, પરંતુ શું? એમણે કહ્યું હતું કે સૌથી મહત્વનું તત્વ એ છે કે મારે સ્વયંને શોધવાનું છે, પણ અત્યાર સુધી હું આ વિશે સમજી જ નથી શક્યો. કઈ રીતે શોધું હું પોતાને? અને જ્યાં સુધી હું પોતાને નહીં શોધું ત્યાં સુધી આપણને લંકાનો માર્ગ નહીં મળે. તમે પોતાને શોધો એ છે શું? મને પણ લાગે છે હનુમાન, આપની અંદર દિવ્ય શક્તિઓ છે. દિવ્ય શક્તિઓ? જ્યારે તમે કોઈ અસાધારણ વાત કરો છો તો તમારી આજુબાજુ એક દિવ્ય પ્રકાશ દેખાય છે. યાદ છે જ્યારે તમે પેલો શંખ વગાડ્યો હતો જેને કોઈ નહોતું વગાડી શક્યું, અને હા, તમે પેલા જ્વાળામુખીને રોક્યો હતો, અને વિશ્વાળું પાણી જે પીધા પછી પણ તમારા પરવેશનો કોઈ પ્રભાવ નહોતો પડ્યો. હું નથી જાણતો કે આ બધું કઈ રીતે થયું. એ જ તમારે શોધવાનું છે હનુમાન. શોધો તમારે પોતાની અંદર છુપાયેલી દિવ્ય શક્તિઓ શોધવાની છે. પરંતુ કઈ રીતે? ધ્યાન ધરીને. ધ્યાન ધરું? હા, ધ્યાન ધરો અને તમે પોતાને શોધો. ઠીક છે, પણ કોઈ મારું ધ્યાન ભંગ નહીં કરતા. હવે હું પોતાને શોધીને રહીશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલધામા, અંજનિ પુત્ર પવન સુત નામા.